સુરત જિલ્લાના પલસાણા પોલીસ મથકથી લિસ્ટેડ બુટલેગર વિનોદભાઈયા ફરાર થઈ ગયો હતો. મોડી રાત્રે રાઇટરની કેબિનમાં બેસેલ બુટલેગર ત્યાંથી ચમકો આપી ફરાર થતા જિલ્લા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે દમણથી પાસા પરમિટ વગર ગેરકાયદેસર દારૂ લાવી સુરત જિલ્લામાં દારૂ વેચનાર લિસ્ટેડ બુટલેગર વિનોદ રામ યાદવ વર્મા ઉર્ફે વિનોદ ભૈયોર રહેવાસી મકાન નંબર 141 કલ્યાણવાડી ખેરગામ રોડ ધમદાસી ફાટક તાલુકો વલસાડ વિરુદ્ધ સુરત જિલ્લામાં અનેક જગ્યાએ પ્રોહિબિશનના ગુનો નોંધાયા છે. ત્યારે પલસાણા પોલીસ મથકમાં પણ તેના વિરુદ્ધ 3 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયા છે. ત્યારે આ ગુનામાં લિસ્ટેડ બુટલેગર વિનોદ વોન્ટેડ હતો, જેને પલસાણા પોલીસ અડાજણ પોલીસે પકડતા તેને ટ્રાન્સફર વોરંટથી તારીખ 22/4/2020 રોજ પલસાણા પોલીસ મથકમાં લાવી કસ્ટડીમાં રાખ્યો હતો અને ગત રોજ રાત્રિએ પલસાણા પોલીસની નજર ચૂકવી ભાગી છૂટ્યો હતો. ત્યારે ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે ગત રોજ રાત્રિ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી તેને જમવાનું આપવામાં આવ્યું હતું, પરંતુ વિનોદ સોશિયલ ડિસ્ટન્સનો કાયદો ઉઠાડીને ભાગી છૂટ્યો હતો. ત્યારે બીજી તરફ સવાલ એ ઉભા થયા છે કે આખરે પોલીસ મથકમાં પોલીસ પહેરો હોવા છતાં લિસ્ટેડ બુટલેગર વિનોદ ભાગ્યો કઈ રીતે? તો બીજી તરફ બુટલેગર ભાગી કસ્ટડીમાંથી ભાગી છૂટ્યો હોવાના સમાચાર સ્થાનિક અધિકારીઓને મળતા પલસાણા પોલીસ દોડતી થઈ ગઈ હતી. આરોપી વિનોદ ભૈયા છે, જે પલસાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનાના કામે કસ્ટડી હેઠળ હતો, રિમાન્ડ હેઠળ હતો. એ દરમિયાનમાં ગઈકાલે રાત્રે એને પોલીસ સ્ટેશનમાં સોશિયલ ડિસ્ટન્સ રાખી અને જમવાનું આપેલું હતું. એ જે સોશિયલ ડિસ્ટન્સનો લાભ લઈ અને જમવા દરમિયાન નજર ચૂકવી અને તે પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયેલો છે. એની ઉપર ગુનો દાખલ કરી આઈપીસી સેક્શન 224 મુજબ ગુનો દાખલ કરી અને તપાસ ચાલુ કરવામાં આવેલી છે. કેટલા ગુના છે એની પર? પલસાણા પોલીસ સ્ટેશનના ટોટલ 3 ગુના છે અને હજી બીજા પોલીસ સ્ટેશન પણ એની કસ્ટડી લેવાના છે. મેડમ, એની અટકાયત ક્યારે કરવામાં આવી હતી પલસાણા પોલીસ સ્ટેશન? એની 21 તારીખે અટકાયત કરવામાં આવી હતી પલસાણા પોલીસ સ્ટેશન. તો હાલ કયા દિશામાં તપાસ હાથ ધરી છે? અત્યારે આપણે એને અહીંયાથી ભાગીને ક્યાં ગયેલો છે, કોઈ રોડ ઉપર એના ફૂટેજ મળી આવે, કોઈની સાથે કનેક્શનમાં હોય, એ રીતની એ દિશામાં તપાસ હાથ ધરી. પોલીસ ઉપર સવાલ પણ ઉભા થયા છે કે તેણે સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન તો રાખ્યું, પરંતુ જે તે સમયે બુટલેગર વિનોદ ભાગ્યો તે સમયે પોલીસ કર્મચારીઓની નજર હેઠળ હોવા છતાં કઈ રીતે ભાગી છૂટ્યો? આવા અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે હવે જોવા એ રહ્યું કે કેટલા સમયમાં પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલ આરોપીને ઝડપી પડાશે.